ભુજના સ્વામિનારાયણ મંદિરના વયોવૃદ્ધ સદગુરુ સ્વામી ઉત્તમ પ્રિયદાસજી અક્ષર નિવાસી થતાં હરિભક્તોમાં શોકની લાગણી પ્રસરી છે. છેલ્લે અંજાર સ્વામિનારાયણ મંદિરના વડીલ સંત તરીકે બિરાજમાન સ્વામી ઉત્તમ પ્રિયદાસજીએ 87 વર્ષની વયે અક્ષરધામની વાટ પકડતા સમગ્ર કચ્છમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આજે વહેલી સવારે ઘનશ્યામ મહારાજની મંગળા આરતીના દર્શન કરીને તેમણે અનંતની વાટ પકડી હતી. સદગત સ્વામીનો પાર્થિવ દેહ અંતિમ દર્શનાર્થે અંજાર સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં મુકાયો હતો. તેમના નક્ષરદેહના દર્શન માટે મોટી સંખ્યામાં હરિભક્તો તેમજ સંતો મહંતો અને સાંખ્ય યોગી બહેનો ઉમટ્યા હતા. સવારે 9 વાગ્યાના આરસામાં તેમના પાર્થિવ દેહને અંજારથી ભુજ લાવવામાં આવ્યો હતો. ભુજ ખાતે પણ મોટી સંખ્યામાં હરિભક્તોએ તેમના પાર્થિવ દેહના દર્શનનો લાભ લીધો હતો. બપોરે 1.5 કલાકે ભુજના સ્વામિનારાયણ મંદિરથી પાલખી યાત્રા નીકળી હતી. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો તેમજ સંતો મહંતો જોડાયા હતા. ભુજ મંદિરેથી નીકળેલી પાલખી યાત્રામાં સ્વામિનારાયણની ધૂન અને ભજનના કારણે વાતાવરણ મંત્ર ધ્વનિઓથી ગુંજી ઉઠ્યું હતું. મંદિરની વાડી ખાતે તેમના પાર્થિવ દેહના અગ્નિ સંસ્કાર કરાયા હતા. સદગુરુ સ્વામી ઉત્તમ પ્રિયદાસજીનો જન્મ સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદી સ્થળ એવા રામપર વેકરા ગામે થયો હતો. વર્ષ 1949માં તેમણે ભુજ મંદિરેથી દીક્ષા ગ્રહણ કરી હતી. તેમણે 67 વર્ષ સુધી ઠાકોરજી તથા સત્સંગીઓની સેવા કરીને અનંતની વાટ પકડી હતી. આ ટાંકડે સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી સહિતના સંતો મહંતોએ શોકની લાગણી વ્યક્ત કરી હતી. મરાઠા સામ્રાજ્યના શૂરવીર અને 1674 થી 1680માં ભારતવર્ષના રાજા બનનાર છત્રપતિ શિવાજીની 386મી જન્મજયંતિની ભુજમાં ઉજવણી કરાઈ હતી. હિન્દુ યુવા સંગઠન અને મરાઠા સમાજ દ્વારા ભુજમાં શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મરાઠા સામ્રાજ્યના છત્રપતિ શિવાજીનો જન્મ 19 ફેબ્રુઆરી 1630માં થયો હતો. આજે તેમની 386મી જન્મજયંતિ નિમિત્તે ભુજની કંસારા બજારમાં મહાકાલી મંદિરે પૂજા અર્ચના અને શિવાજી મહારાજની આરતી કરવામાં આવી હતી, જેમાં હિન્દુ યુવા સંગઠનના રઘુવીરસિંહ જાડેજા, સતીશ ત્રિવેદી, મહિદીપસિંહ જાડેજા, કેતનભાઈ સોની, ભગવતીધામના રાજુભાઈ જોશી, સુનિલ કંસારા સહિત મરાઠા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આરતી અને પૂજાવિધિ બાદ શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. કંસારા બજારથી વિશાળ બાઇક રેલીમાં જોડાયેલા યુવાનોએ હર હર મહાદેવ, જય ભવાની, શિવાજી મહારાજ કી જય જેવા ગગનભેદી નારાઓ લગાવ્યા હતા. કંસારા બજારથી નીકળેલી શોભાયાત્રા ભીડ ગેટ, સ્ટેશન રોડ, બસ સ્ટેશન તેમજ ભુજની બજારમાંથી થઈને ઓલ્ફ્રેડ સ્કૂલ, સ્વામિનારાયણ મંદિર, જુબેલી સર્કલ થઈને પરત કંસારા બજારમાં ફરી હતી. ભુજમાં પ્રથમવાર શિવાજીની જન્મજયંતિની આ રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ યુવા સંગઠન અને મરાઠા સમાજના લોકો જોડાયા હતા. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું નવા બુલેટિનમાં. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.